મારે પેટીએમના સાઉન્ડ બોક્સ બંધ કરવાની 6 મહિનાથી પેન્ડિંગ રિક્વેસ્ટ વળી છે. દર 2 દિવસે રિક્વેસ્ટ સોલ્વ થઈ જાય છે, રિક્વેસ્ટ સોલ્વ થઈ જાય છે. એનું કારણ મને જણાવો. રિક્વેસ્ટ સોલ્વ તમે કઈ રીતે કરો છો? જ્યારે કોઈ માણસ આવતું નથી મારા ત્યાં લેવા માટે, સાહેબ આજ કમ્પ્લેન નાખી 3જો દિવસ થયો. 1000 રૂપિયા હમણે રિસન્ટલી જવાબદારી આવે કે રિક્વેસ્ટ સોલ્વ કરી નાખવાની. કોઈ માણસ પિકઅપ માટે ફોન નથી આવતો, કોઈ લઈ નહીં જતું, અને દર મહિને રેન્ટલ મારામાં કપાઈ જાય છે. કોઈ પણ ભૂલે ચૂકે પૈસા નાખે પેટીએમમાં પર્સનલ નંબરથી, તો એ જતા રહે છે બિઝનેસમાં અને એમાંથી પૈસા કપાઈ જાય છે. જ્યારે તમે જોઈ શકો છો મારું ડબલું નેટવર્ક, મેં પિન ભરાઈ જ નહીં છેલ્લા 6 મહિનાથી, ચાર્જિંગ એ નથી કર્યું કે ડબલું આ જ્યાં ખાતર પડ્યું છે. બેન આ સ્કીમ જ એવી છે ને, 1 રૂપિયામાં સાઉન્ડ બોક્સ લઈ જાઓ. બેવકૂફ બનાવવાની સ્કીમ છે આ, બેવકૂફ બનાવવાની સ્કીમ છે આ, લોકોને ડફોડ બનાવવાની સ્કીમ છે. સાહેબ એડ્રેસ મેસેજ કરેલું છે, મેઇલ કરેલું છે, 10 વખત મેં ઓન કોલ લખાયેલું છે. હવે તમે એમ કહો છો મને એડ્રેસ આપો, આ શું જવાબ છે તમારો? ફરી લખી નાખો સાહેબ, ફરી લખી નાખો. અરે સાહેબ જો આ જ પ્રોબ્લેમ છે, છેલ્લા 4 દિવસથી હું ફોન કરીને એડ્રેસ લખાવું છું, મેઇલ કરું છું merchant.document.paytm ઉપર એ મેઇલ કરું છું, તો તમારો કોઈ જવાબ જ નથી આવતો. હા તો એડ્રેસ તમે જુઓ એકવાર, તમે જુઓ મારા ઈમેલ આઈડી ઉપર જુઓ. અરે સુરતનું એડ્રેસ બતાવો, પણ મારો મેલ આવેલો છે પટેલ દોડ ભાવેશ એના ઉપરથી જો મેલ આવેલો છે. એક મિનિટ આના હોલ્ડ કરો, હું તમને એક બોલો બીજું હું તમારી શું સેવા કરી શકું? સાહેબ હું તમારી શું સેવા કરી શકું? તમે લઈ જશો કે નહીં લઈ જાઓ પિકઅપ માટે? અરે સાહેબ મારે જોતું નથી, પેટીએમ નામે જ ના લો પેટીએમ શબ્દનો સાઉન્ડ બોક્સનો, મારે જોતું જ નથી. તમે અત્યારે ઉઠાવી લો ખાલી, મારે છેલ્લા 6 મહિનાથી વગર જોતું મારે રેન્ટલ ચૂકવવું પડે છે, કોઈ યુઝ નથી ને. હા સાહેબ તમારો કયો નંબર છે? આ નંબર ઉપરથી મને થોડી ખબર પડશે, દર વખતે અલગ અલગ, કોઈક મેડમ આવે, કોઈ સાહેબ આવે, કોઈક અલગ અલગ. મારું નામ આપજો કે ધ્રુવિલભાઈએ કમ્પ્લેન કરી છે. ધ્રુવિલભાઈ ઓકે સાહેબ, 24 કલાકની અંદર સાઉન્ડ બોક્સ લઈ જશે ને? ઓકે.